બનાસકાંઠાના લોકો હંમેશા આ ક્ષણની રાહ જોતા હોય છે. દર વર્ષે આ જગતનો તાત રાહ જોવે છે કે આ બનાસકાંઠાનો મહત્વનો ડેમ એ ક્યારે નદીની અંદર એનું એક ટીપું જ્યારે પાણી પડે ને ત્યારે એની રાહ જોવાતી હોય. એ ક્ષણ આજે આવી છે અને એ ક્ષણના ભાગીદાર થવા માટે, એ ક્ષણના રૂબરૂ જોવા માટે આજે આ રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અહીંયા જ્યારે ઉપસ્થિત થયા ત્યારે સૌ એમની હાજરીની અંદર ડેમના દરવાજાનું ઓપનિંગ થયું. જેટલી આવક છે એટલી જ આવકનો નિર્ણય જે સરકારનો રૂલ લેવલ છે એ પ્રમાણે આજે પાણી છોડવામાં આવ્યું છે. આજે બનાસના સૌ ખેડૂતો ખૂબ જ ખુશ છે અને જેમ ઉપરવાસમાં વરસાદ પડશે એમ એના દરવાજાઓ ખુલતા રહેશે. દેખીએ અત્યારે દાંતીવાડામાં 599 ફીટનું લેવલ પહોંચી ગયું છે, જે રૂલ લેવલ છે 1 ઓગસ્ટ માટે, એટલે પાણી ખોલવામાં આવ્યું છે. લગભગ અત્યારે 5400 ક્યુસેક જેટલી આવક છે, 2500 ક્યુસેકનું અત્યારે જાવક રાખ્યું છે અને જો સમય સાથે જરૂર પડશે તો અમે જાવકને વધારશું પણ ખરા. અમે નીચાણના વિસ્તારમાં દાંતીવાડા ડેમ પછીનો જે વિસ્તાર જિલ્લોનો આવે છે એમાં મુખ્યત્વે ડીસા અને કાંકરેજ આ બે તાલુકાના બધા ગામો લાગતા હોય છે. અમે બધાને અપીલ પણ કરી છે અને અમારી ટીમોને સૂચન પણ કર્યું છે કે નદીના કાંઠાની નદીના તટમાં અને નદીના પટમાં અને તટમાં જે પણ લોકો રહે છે એમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને કોઈ પણ અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ખાલી નાહવા માટે નદીની અંદર પાણી ભરેલું હોય તો કૃપા કરીને જાય નહીં, કારણ કે પાણીનો પ્રવાહ પણ રહેવાનું છે અને સાથે સાથે કોઈ ખાડા ટેકરા આટલા સમયમાં પડી ગયું હોય તો પાણી ઊંડાણ કેટલું છે ઉપરથી ખબર નહીં પડે અને એની અંદર ન છૂટકે અકસ્માતો દર વખતે થતા હોય છે. એટલે હું આપના થકી બધા લોકોને અપીલ પણ કરું છું. આમ તો અમે અમારી ટીમોને તૈયાર રાખ્યા છે પણ લોકો સાવચેતી રાખે તો અમને મદદ થશે.